સુરતમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે જહાંગીરપુરાના વીર સાવરકર આવાસમાં પાણી ભરાતા લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થતી હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. સુરતના ચોમાસાની પ્રથમ શરૂઆતમાં જ ઠેક ઠેકાણે પાણી ભરાવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જોકે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે સુરતના સામાન્ય વરસાદમાં મનપાના જ વીર સાવરકર આવાસમાં પાણી ભરાઈ ગયા હતા. 1500થી વધુ પરિવારો સામાન્ય વરસાદમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. આવાસમાં રહેતા પરિવારજનોને ભારે મુશ્કેલી થઈ જાય છે. નજીવા વરસાદમાં પણ 1 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે. સુરતમાં 3-4 ઇંચ વરસાદ પડતા જ સ્થિતિ દયનીય થઈ જતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. સુરતમાં વરસાદી પાણીને લઈ વારંવાર શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર લોકોને આ સમસ્યામાંથી કઈ રીતે મુક્ત કરાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્ટી ન્યૂઝ, સુરત.